હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે નાળિયેરનું દૂધ બનાવીશું. ખૂબ જ ઝડપથી બની જાય છે અને હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે. તો શરૂ કરીએ રેસીપી. તો અહીંયા સૌથી પહેલાં મેં એક નાળિયેર લીધેલું છે. આ નાળિયેરમાંથી આપણે ટોપડું અલગ પાડી લેવાનું છે અને તેમનું જે પાણી નીકળે એમને પણ આપણે એક સાઈડમાં રાખી મૂકીશું. તો આ રીતે ટોપરાના નાના નાના ટુકડા કરી લેવાના છે, જેનાથી આપણને ક્રશ કરવામાં સરળતા રહે. તો આ ટોપરાને આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું ક્રશ કરવા માટે. ત્યારબાદ તેમની અંદર આપણે 2 ગ્લાસ પાણી એડ કરવાનું છે. અહીંયા મેં નોર્મલ ટેમ્પરેચરવાળું જ પાણી લીધેલું છે અને આપણું જે નાળિયેરમાંથી પાણી નીકળેલું છે એ પાણી પણ આમની અંદર એડ કરી દેવાનું છે. હવે આ ટોપરાનું એકદમ સરસ રીતે સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે, જેનાથી એમની અંદરથી દૂધ નીકળી જાય. તો આપણી પેસ્ટ એકદમ તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે આપણે એક જાળીવાળું ગરણું લઈ લેવાનું છે અને એમની અંદર આપણે આ પેસ્ટ નાખી અને દૂધ બનાવી લઈશું. તો આ રીતે ચારેય ભાગના ખૂણા ભેગા કરી અને હાથની મદદથી પ્રેસ કરી અને દૂધ નીકાળી લઈશું એમની અંદરથી. તો આ રીતે એક મીડિયમ સાઇઝનું નાળિયેર હોય તો એમાંથી તમે 1 લિટર જેટલું દૂધ બનાવી શકો છો. આ દૂધને તમે 2 થી 3 દિવસ માટે પણ સ્ટોર કરીને રાખવું હોય તો તમે ફ્રીજની અંદર સ્ટોર કરીને રાખી શકો છો. તો આપણું દૂધ એકદમ તૈયાર થઈ ગયું છે. તો આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને બતાવો.